સંતરામપુરમાં છેલ્લા એક અઠવાડિયાથી વીજ પ્રવાહ ચાલુ બંધ થતા ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રોનિકથી ચાલતી આઇટમો મોટાભાગે થયેલું નુકસાન. મધ્ય ગુજરાત વીજ કંપનીના નેજા હેઠળ ચાલતી સંતરામપુરમાં MGVCL કંપનીમાં અધિકારીઓ કર્મચારીઓ તેમજ કામ કરનાર સ્ટાફને લઈને યોગ્ય કાર્યવાહી હાથ ન ધરતા છેલ્લા એક અઠવાડિયાથી સંતરામપુર નગરમાં વીજ પુરવઠો વધતા ઓછા દબાણે વગર જાણે કરબંધ થતો રહે તો તેમજ અવારનવાર લાઇટની ટ્રીપ થવાના બહાના હેઠળ વીજ પુરવઠો બંધ કરતી MGVCL નિષ્ફળ કામગીરીને કારણે નગરના મોટાભાગના વિસ્તારોમાં દુકાનો તેમજ મકાનોમાં વસાવવામાં આવેલા ઇલેક્ટ્રોનિક તેમજ ઇલેક્ટ્રિકથી ચાલતી તમામ વસ્તુઓને મોટા પાયે નુકસાન થતાં લોકોમાં MGVCLની કામગીરી સામે તીવ્ર રોષ ભભૂકી ઉઠેલો જોવા મળે છે. સંતરામપુર નગરજનો દ્વારા અવારનવાર ટેલિફોન ઉપર લાઇટો ચાલુ બંધ રહેતી હોવાની રજૂઆત તેમજ કમ્પ્લેન કરવા છતાં MGVCLની કામગીરીમાં કોઈપણ પ્રકારનો સુધારો થયેલો જોવા મળતો નથી, જે બાબતને લઈને લોકોમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી છે. હાલમાં બેવડી ઋતુ તેમજ અસહ્ય ગરમી અને ઉકળાટ અને બફારાના લઈને ઘરોમાં અને દવાખાનામાં થયેલા વ્યક્તિઓને પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે, ત્યારે સંતરામપુરમાં વહીવટ કરનાર MGVCLના કર્મચારીઓ આ બાબતે પ્રજાની મુશ્કેલીઓની પોતાની મુશ્કેલી સમજીને તાત્કાલિક અસરથી કામગીરીને અંજામ આપે તે ખૂબ જરૂરી છે. અમિત કોઠારી, ચેડેસ ટીવી.